વેલકમ બેક. સ્પીડ ન્યૂઝ તરફ કરીએ નજર. ભાગેડુ નીરવ મોદીની સંપત્તિ પર ઈડીએ સકંજો કસ્યો છે. ઈડીએ હાલમાં નીરવ મોદીની હોંગકોંગની રૂપિયા 255 કરોડની સંપત્તિ જપ્ત કરી સઘન કાર્યવાહી હાથ ધરી છે. નીરવ મોદીની રૂપિયા 255 કરોડની સંપત્તિ જપ્ત થતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો થયો છે. પેટ્રોલમાં 14 પૈસા તો ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો થયો. પેટ્રોલમાં સતત વધારા બાદ 8 દિવસથી ભાવ ઘટતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું કે સીબીઆઈ બાદ હવે આગામી નંબર ઈડીના અધિકારીઓનો હશે, જેને બરતરફ કરાય અથવા પગલાં લેવાય તેવી શક્યતા છે. સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું કે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ખતમ થઈ જશે. રાજ્યસભાથી ભાજપના સાંસદ સ્વામીએ એવો દાવો કર્યો કે સીબીઆઈ અસ્થાના કેસમાં સામેલ ઈડીના અધિકારી રાજેશ્વરસિંહને બરતરફ કરવામાં આવશે. જો આવું થશે તો મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાંથી હટી જશે. હવે દિલ્હીમાં સીબીઆઈના નિર્દેશક આલોક વર્માના ઘરે લોકોએ હંગામો મચાવ્યો છે, જેને લઈને તેમના ઘર પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે. સીબીઆઈમાં ભ્રષ્ટાચાર મામલે આલોક વર્માના સમર્થનમાં હવે કોંગ્રેસ પાર્ટી આવી છે. આલોક વર્માને રજા પર મોકલાતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો, જેને લઈને હવે સીબીઆઈ ઓફિસ ખાતે કોંગ્રેસ ધરણાનો કાર્યક્રમ કરશે. વીવીપેટ અને ઈવીએમથી 2019ની લોકસભાની ચૂંટણી યોજાશે. ઈવીએમમાં પડેલા મતની સાથે ચલણ પણ નીકળશે. મશીન સાથે છેડછાડની કિસ્સા રોકવા નિર્ણય લેવાયો છે. મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્વર લુએ આ જાણકારી આપી. ચીન દ્વારા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સીમામાં ચંચુપાત કરતું હોવાનું સામે આવ્યું. ચીની આર્મીના બે હેલિકોપ્ટરને લદ્દાખમાં જોવા મળ્યા. ચીને લદ્દાખ ટ્રિંગ હાઇટ વિસ્તારમાં ઘૂસણખોરી કરી 27 સપ્ટેમ્બર 10 મિનિટ સુધી હવાઈ ક્ષેત્રમાં ફર્યા હતા. હેલિકોપ્ટર પર 10 મિનિટ ફર્યા બાદ ચીની સૈનિક પરત ફર્યા હતા, જેનો ભારત તિબેટ સીમા પોલીસે રિપોર્ટ તૈયાર કર્યો છે. મુંબઈમાં આવેલા મુલુંડના રહેતો જગદીશ ગાયબ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી, ત્યારે થોડા દિવસ બાદ જગદીશે તેના મોટા ભાઈને ફોન કરી જણાવ્યું હતું કે મેં ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો છે અને હવે હું ઘરે પાછો નહીં આવું. પરિવારના જણાવ્યા અનુસાર 20 વર્ષનો જગદીશ ફેસબુક પર એક યુવતી સાથે વાતચીત કરતો હતો. બની શકે કે તે મહિલા મુસ્લિમ હોય અને જગદીશે ઘર છોડતી વખતે તેનું ફેસબુક એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું હતું, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની મુલાકાતે છે, તે દરમિયાન તેમણે સીબીઆઈ અને ઈડી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે 2 દિવસથી સીબીઆઈ અને ઈડીમાં જે થઈ રહ્યું છે તે દુઃખદ છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે હું યુપીએના સમયથી ભ્રષ્ટાચાર સામે લડત કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે સીબીઆઈના અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 4 લોકોની ગેંગે પીએમ મોદીના હિતમાં કોઈ કામ કર્યા નથી. કૃષિ ક્ષેત્રે ગુજરાતની યશ કલગીમાં વધારો થયો છે. કૃષિ ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ ગુજરાતને મળ્યો છે. ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજિત 11મી ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ અને લીડરશીપ એવોર્ડ 2018માં ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચરનો સ્ટેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કૃષિમંત્રી આરસી ફળદુને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે ગઈકાલે રાત્રે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના કૃષિ વિભાગને આ ગૌરવ સન્માન મેળવવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પાણીપુરીના 125 જેટલા એકમ ચેક કરી 34 એકમમાંથી નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 19 જેટલા નમૂનાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. 9 જેટલા એકમમાંથી લીધેલા પાણીના, ચટણીના અને બટાકાના માવાના નમૂના ફેલ થયા. પાણીના નમૂનામાં પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ થયાનું તપાસમાં આવ્યું, ત્યારે પાણીપુરીના પાણીમાં મોટા પાયે સિન્થેટિક કલરનું મિશ્રણ કરાયું હોવાનું ચકાસણીમાં સામે આવ્યું. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં અધિકારીઓએ પોલીસને માથે રાખી અને જાંબરવાળા, નાની કુંડળ, શિરવાણિયા, કીડી કરિયાણા સ્થળે દરોડા પાડ્યા. સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છોટાઉદેપુરમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની પોલ સામે આવી છે.
ડેપ્યુટી ડીપીઓને નસવાડી કન્યાશાળાની ઓચિંતી મુલાકાત લીધી તો મુલાકાત દરમિયાન શાળામાં સડાદસ થયા હોવા છતાં પણ તાળા જોવા મળ્યા હતા. ડેપ્યુટી ડીપીઓએ વિદ્યાર્થીઓને તાળું ખોલી અને તેમની ઓફિસમાં બેસાડ્યા હતા. હાલ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે પરીક્ષા દરમિયાન પણ શિક્ષકોની લાલ્યાવાડી જોવા મળી. અમરેલીના પીપાવાવ બંદર ખાતે કોસ્ટગાર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રિલાયન્સ એન્ડ નેવલ એન્જિનિયરિંગ દ્વારા શિપ તૈયાર કરવામાં આવ્યું છે. મે 2019માં કોસ્ટગાર્ડને આ શિપ સોંપવામાં આવશે. કોસ્ટગાર્ડના જવાનોને ટ્રેનિંગ આપવા માટે ખાસ શિપ તૈયાર કરાઈ છે. કોસ્ટગાર્ડ અને રિલાયન્સ નેવલના અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણમાં ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે ત્યારે તેમની સાથે એમએલએ કિરીટ પટેલ સહિતના આગેવાનો જોડાયા છે. ખેડૂતો વિવિધ બેનરો સાથે ધરણા પર બેઠા છે. પાટણમાં સ્વાઇન ફ્લુનો કહેર જોવા મળ્યો છે ત્યારે સ્વાઇન ફ્લુના કારણે એક શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર. ઇન એસોસિએશન વિથ શ્રી કૃષ્ણ પરનામી અગરબત્તી ભક્તિ કા નિર્મલાનંદ.